सब्सक्राइब करो आ चैनल ने। विक्रम से बापू, विक्रम से बापू। बटुक, जो समाचार लेने आवे जहाँ? बात हवे पंचायत सुधी पहुंची गई छे ठाकुर। पंचायत जमीनों चुका दो सज्जन सिंह नी तरफेण में आपसे तो स्वीकारी लेवानो बटुक। जो मारी बात सांभळ, जमीन करता पंचायत नी किम्मत वधारे छे। बापू नक्की हवे तमे घरडा थई गया लागो छो, एटले तो अभी कायरता भरी बात करो छो। अरे हैया मां हम ना होय ने तो कहो तमारा दिकरा संग्राम ने हूँ पण जोऊं छूं कयो माइनो लाल जमीन ने हाथ लगावे छे। दिकरा तारो बाप छु बाप, हैया मां हम होय एटले तू मारो बाप नहीं बनी जाय, समझो? तू हजी नानो छे नानो। सज्जन सिंह जमीन पर हक जमावी लेशे ने तो पर त्या पाक नहीं पाके, मशाण नी चीताओ सड़क से चीताओ, एटलू याद राखजो। समाचार समाचार, गरम गरम समाचार। सज्जन सिंह ठाकुर केम आम दौड़तो दौड़तो आवे छे, जो समाचार लावे छे बटका? अरे मारा ठाकुर भले हूँ रहे बटको, समाचार 7 फुट ना लावे छू, लाओ मारो इनाम। इनाम जो ये छे, थोड़ो नजीक तो आओ तो इनाम आपू ने। हजू वधु इनाम जो ये छे बटका, तो आई आओ आप पोतने। ना ना बहुत थई गयो। बोलवा मान के सू बात मिलावे छे। बोलू छू ने, विक्रम सिंह पंचायत ना निर्णय माटे राजी थई गया छे। बापू पंचायत नो हुकम हवे साई थी नहीं लोई थी लखाशे, लोई थी। साची वात छे दिकरा तारी, हमें जे लोको ना लोई माज मिलावट होय ने ए लोको क्यारे जर जमीन अने जोरू ना धनी नथी बनी शकता। તમે વધારે ધ્યાનથી સાંભળી લેજો, આજે ચુકાદો તો આપણી તરફ જ આવવો જોઈએ। અરે એ નિર્ણય તમારે કે મારે નથી લેવાનો, એ નિર્ણય તો સત્તર ગામના સરપંચ દેવરાજ મુખી લેશે અને એ જ નિર્ણય બધાને માન્ય રહેશે, કેમ? બરાબર ને? અરે પણ આપણે ક્યારને જેમની રાહ જોઈ રહ્યા છે, દેવરાજ મુખી હજુ સુધી આવ્યા કેમ નથી? મુખી સમયના બહુ પાકા છે અને પંચાયત શરૂ થવાનો સમય થશે એટલે દેવરાજ મુખી આવી જ જશે। દેવહર બંને પક્ષોની વાત જાણ્યા પછી, ગામ લોકોનો અભિપ્રાય લીધા પછી પંચાયત એ નિર્ણય પર પહોંચી છે કે જે જમીન માટે વર્ષોથી વેર ચાલ્યું આવે છે એ જમીન પર ગામ લોકોના સાથ અને સહકારથી મંદિર બાંધવામાં આવશે, જેથી કરીને ઝઘડાનું મૂળ હંમેશ માટે ખતમ થઈ જાય। વાત તો સાચી છે મુખી, એ જમીન તમારી નથી મુખી, એ જમીન અમારી છે, અમારી
અને એ જમીન માટે અમારા વડવાઓ માથા વધારી રહ્યા છે. ઓકે, એ જમીન અમારી છે, એનો ફેસલો પંચાયત નહીં કરે, અમે કરીશું. એ છોકરા, તું હજી નાનો છે ને, એટલે હજી તને ખબર નહીં હોય કે પંચાયતનો ફેસલો એટલે શેષ નાગના માથે ખીલી, કે ક્યારેય ફરે નહીં. ગામ લોકો મંદિરમાં આરતી ઉતારે ત્યારે બાપ દીકરો બે ઘરમાં બેઠા બેઠા મંદિરના ઘંટનો અવાજ સાંભળજો. સંગ્રામ મો સંભાળીને બોલજે સંગ્રામ, નહીં તો આ બંદૂકની ગોળીનો અવાજ સાંભળવાને લાયક પણ નહીં રહે. વાત વાતમાં બંદૂક ઉપાડવાની ટેવ હોય ને તો ભૂલી જજે. આ ગામ સાથે વેર કરીશ ને તો આ બંદૂક ઉપાડવા માટે તારી પાસે હાથ પણ નહીં રહે. સમજાવ પંચાયત પૂરે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમ પ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ. હે ગૌર મહારાજ, ધરતીની પૂજા સાથે સાથે પ્રાર્થના મંત્ર પણ બોલી નાખજો, કારણ કે અહીં લોહી રેડાવાનું છે. આજે કોઈ શ્રાદ્ધ કરનારો કે વાસ નાખનારો એકે જીવતો નહીં રહે. હે અમરસે, જ્યાં સુધી અમે મુખીની પડખે છીએ ને ત્યાં સુધી મુખીનું કોઈ કઈ પણ બગાડી નહીં શકે. કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે જે મારી પૂજા બંધ કરાવી શકે? અલે અમે સાવજ છીએ સાવજ, તમારા જેવા મગતરાની અહીંયા કાંઈ જરૂર નથી. હાલતી ના થાવ, હાલતી ના થાવ. મચ્છર માટે આપણી જરૂર નથી. હા, આના માટે તો તમે એકલા જ કાફી છો. જાઓ, જીવતા ના બચવા જોઈએ. અને બતાવી દો એને, એને ખબર પડે કે કોની માએ સવાશે સૂટ ખાધી છે. જાઓ. પૂજા ચાલુ રાખો, કહું છું ચાલુ રાખો. અરે આવા હાપુલિયાઓ માટે તો મારો દીકરો કાફી છે. ચાલુ રાખો, મંત્ર બોલો. Oh,
સવાસ બેટા સવાસ. હાલો પ્રસાદ. તે આજે આખા ગામ ની મંદિર બનાવવાની ઈચ્છા પૂર્ણ કરી. વાહ, એ તો મુખી બાપા મોરને એને ચિતરવા ના પડે. સાવજ ના દીકરા સાવજ જ હોય છે. બોલો અંબે માત કી જય. આ તો જમીને ગઈ ને ગામમાં ઇજ્જત ગઈ. અને બેટા આ વાત ઉપર પેલા બાપ દીકરા જલસા કરતા હશે જલસા. બાપુ એમની વાત જવા દો, હું તો આ દેવરાજ મુખીના દીકરાનું મો યાદ કરું છું ને, મારા તો શરીરમાં આગ લાગે છે આગ. તો એના પર પાણી નાખો અને હળદર લગાડો. ત્યાં મૂકી દેતો અને અહીં આવ. મને હળદર લગાવવાનું કે છે? અલ્યા બટકા, આ બધી વાતો કર્યા વગર પેલા દેવરાજના ઘર પર નજર રાખ, અને જરૂર પડે તો ત્યાં કોઈ માણસને ગોઠવ. માણસને ચિંતા ન કરો ઠાકુર, આ બટુકનું શૈતાની દિમાગ શિયાળ જેવું છે. એવી બાતમી લાવીશ, એવી બાતમી લાવીશ કે બસ કઈ કામ કરી ના આવો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જેમ નફોઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નવી નકોર નોકરાણી લઈને આવ્યો છું. આ ચામાં મીઠો ને ખીચડીમાં ખાંડ નાખે એવી. બટુ શું બોલ્યો તું? ભૂલ થઈ ગઈ. ચામાં ખાંડ નાખે એવી અને ખીચડીમાં મીઠું નાખે એવી. હે ભગવાન, શું નામ છે તારું? જે કલાવતી. ઘરકામ આવડે છે? હા. રસોઈ આવડે છે? બરાબર. બધું કામ વ્યવસ્થિત થવું જોઈએ, કોઈ પણ જાતની ગરબડ ના થવી જોઈએ. ગરબડ થશે તો કાઢી મૂકીશ. રસોડું આ તરફ છે, જા. ભાઈ કોની આરતી ઉતારે છે? જોતા પણ નથી. કરો તો આંખો તો ઉઘાડી રાખીને કરો ને. કેમ બેન? આ ઓમ નમઃ શિવાય નથી, ઐશ્વર્યા રાય છે. જરા જુઓ તો. કોઈ ભૂલી, પેલી કેટરીના છે. હે, જે હોય તે. પણ આ ફોટો અહીંયા કયા મૂર્ખાએ લગાવ્યો? કોણ હોય? તમારો વચલો દીકરો જગદીશ. જગદીશ ક્યાં ગયો એ નાલાયક? જગદીશ બચાવ્યા એટલે અમે તને થેન્ક યુ કહેવા આવ્યા. પણ તું તો એક ગુંડાઓથી પણ વધારે ચાલુ છે.
ચાલુ એ તો તું સમજે છે, આ તો મારી સ્ટાઇલ છે. સ્ટાઇલ એ આ હીરોગીરી કરે છે. અરીસામાં તારું થોબડું જોયું છે? જોઉં છું, રોજ જોઉં છું. અને આ થોબડા પાછળ આખા પંથકની ભલભલી હીરોનો પાછળ પડી છે. એ બધી પડતી હશે પણ હું નહીં, સમજ્યો? હવે જો આને મારા ઈશારા પર ના નચાવું તો જગદીશ ઠાકોર મારું નામ નહીં. કેમ, કેવી લાગી આ જગદીશ ઠાકોરની સ્ટાઇલ? એય, કોઈ એવી છોકરી તને મળશે ને કે તારી આ હીરોગીરી અને આ સ્ટાઇલ મારવાનું પણ ભૂલાવી દેશે. અરે હજી સુધી એવી કોઈ છોકરી જ મળતી કે આ જગદીશ ઠાકોરની હીરોગીરી ભૂલાવી શકે. અને જ્યારે મળશે ને ત્યારે એને સીધી જ ઘરે લઈ જઈશ, સમજી? એટલે તું જા, ચાલ ચાલ. અને જો ગાડીની જગ્યાએ તું ભટકાણી હોત તો વધારે મજા આવત. મજા લેવી છે ને તારે? લે. અરે આ તારી મારકણી અદા જોઈને તો એમ થાય છે કે તને જ મારા ઘરની વહુ બનાવું. એ તો હું મારા મનના માણી ઘરની બનીશ, તારા જેવા સડક છાપની નહીં, સમજ્યો? છોડ મારો હાથ. અત્યારે જ મારા લોહીથી ભરી દઉં તારો સેતો. પણ નહીં, લોહીથી નહીં, સિંદૂરથી ભરીશ. ઇડિયટ, જોઈ લઈશ તને હું. રામ બેટા, તું એક જ સમજદાર છે, બાકીના બેની તો શું વાત. બાકી બંને તો તમારી આંખોના રતન છે, ખરું ને બાપુજી? એમ આવી ગયા, પણ તમે બંને જણા શું છો એ હમણાં તમને કહું. પેલા એ વાત કર કે આ દેવી દેવતાઓના ફોટાની જગ્યાએ આ હિરોઈનનો ફોટો કોણે લગાડ્યો? કોણે લગાડ્યો? બાપુજી, આજના જમાનામાં આજ તો જીવતી જાગતી દેવીઓ છે. અચ્છા, બોલ, તું અને આ ચિંટોડો આ દેવીઓના જ પૂજારી છો? બોલ, ચિંટોડો ક્યાં છે? બોલ. તમારા જેવી ચટાકેદાર છોકરી નીકળે તો છેડતી કરવાનું મન થાય જ ને. જવા દે ને અલી માયા, તું આમને ઓળખતી નથી. તો ઘણા સારા છે, એનો બોસ જે પેલો સુતેલો છે ને એ મહા ચાલુ છે. ચાલ. અરે શું કહ્યું પાછું કે? અરે મરીને જો તો કર્યું અરી રાણી. શું વાત છે આ ચિંટુ? તારી મેંગો ફ્રૂટી આવી ગઈ એકદમ ટનાટન થઈને. કે બાત હે બોસ? અરે નાજુક કમર, હા હા, અને લટક મટક ચાલ છે. હા હા,
બ્લેક પેન્ટ પહેર્યું છે, રેડ ટીશર્ટ પહેરી છે, હોઠ પર ચકાચક લાલ લિપસ્ટિક છે. એ મેંગો ફ્રુટી ઉભી રે, મારી મેંગો ફ્રુટી. જો હું તને કહી દઉં છું. એક મિનિટ. હા મોટા ભાઈ. હલો, ક્યાં છે ચિંટુ? અરે મોટા ભાઈ, બહુ બિઝી છું. કેવી જોરદાર ફટાકડીઓ છે અહીંયા. સ્વર્ગમાં છું તો સ્વર્ગમાં. અરે તમે હોત ને તો જલસો પડી જાય, જલસો. અરે બહુ બિઝી, એમ સમજણ નહીં પડે. તમે ફોન ચાલુ રાખો, તમને લાઈવ ટેલિકાસ્ટ સંભળાવું. ઓહો, કેટરીના કેફના આશિક, હવે આ દેવી કેવી લાગે છે? હા મોટા ભાઈ. અરે જગદીશભાઈ તો મુર્ગા બન્યા છે, મારું શું થશે? તારે ગધેડો બનવું પડશે. તારું લાઈવ ટેલિકાસ્ટ બાપુજીએ સ્પીકર પર સાંભળી લીધું છે. ટના ટન લાગે છે, લોલી પોપ લાગે છે. હે ચિંટો, તને શું બનાવું? બસ ભાઈ બસ, બહુ થયું હવે. છોકરા છે, કરે તોફાન. અરે આ તમારા લાડ પ્યારે જ આ બધાને બગાડ્યા છે. ભાઈ, માં વિનાના ભત્રીજાઓને ફોઈ લાડ નહીં કરે તો બીજું કોણ કરશે? અને સાચું કહું ભાઈ, બધો વાંક આજકાલની ફેશનમાં વંઠેલ છોકરીઓનો જ છે. એવા એવા કપડાં પહેરે છે જુઓ ને, કે ભલ ભલાના મન ડોલી જાય. તો મારું મન કેમ નથી ડોલતું? ડોલશે મોટા ભાઈ, ડોલશે. જ્યારે તમને કોઈ મનપસંદ છોકરી મળશે ને, ત્યારે તમારું પણ મન ડોલશે. અરે મોટા ભાઈ, મેળ ના પડે તો મને કહેજો, હું ગોઠવી આપીશ. એમાં મારી માસ્ટરી છે. બસ હવે, આ વખતે તો જવા દઉં છું, પણ જો બીજી વાર આવી ધમાલ કરીને તો જોવા જેવી થશે. ભાઈ સાંભળ્યું ને, યાદ રાખજો. તે સાંભળ્યું ને, આ બધું તારા કારણે થયું. હું કોને મારું? બધા છોકરા કઈ એવા નથી હોતા. નહીં દીદી, પણ આ ચિંટુ મને દરરોજ હેરાન કરે છે, બહુ જ મસ્તીખોર છે. એક મિનિટ, શું નામ કહ્યું તે? ચિંટુ. હા, એનો જ ભાઈ. જ્યારે સામે મળે ત્યારે મારી છેડતી જ કરતો હોય છે. હું તો ત્રાસી ગઈ છું એનાથી. એવો કોઈ ઉપાય નથી મળતો, નહીતર સીધો દૂર કરી દો એને. દીદી, એનો ઉપાય મારી પાસે છે. મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. હું મારા પ્રેમનો ઇઝહાર કરવા માંગુ છું. મારે તમને મળવાની ઘણી ઈચ્છા છે, માટે મને મળવા બગીચામાં આવો. હું તમારી રાહ જોઈશ, તમારી જાનકી. દીદી, તારા એ રોમિયોને આ લવ લેટર પહોંચાડી મળવા બોલાવ, પછી જુઓ હું એની કેવી હાલત કરું છું. અને જો એ આ પ્રેમ પત્રને સાચો માની લેશે તો મજા પડી જશે. એ ભલે ને મનમાં રચિયા કરે, આપણે એને ઠીંગ બતાવી દેવાનું, એટલે હિસાબ ચૂકતો. અરે પણ એને આ ચિઠ્ઠી પહોંચાડશે કોણ? હું છું ને, હું પહોંચાડી દઈશ. પણ બાપુને ખબર ના પડવી જોઈએ. ભાઈ, શું બાપુને ખબર ના પડવી જોઈએ? હે દીકરાઓ, એ જ કે દીદીને દિલમાં પગમાં દુખે છે, એટલે દવા લેવા જઈએ છીએ. જાનકી, બેટા બહુ દુખે છે? હા બાપુજી, હમણાં તો થોડું થોડું દુખે છે. બેટા દવા લઈ લે, હમણાં મટી જશે. બેટા જાઓ, જઈને ઝટ દવા લઈ આવો. લેવાની બાપુ, દેવા. આ દવા લેવા ગઈ કે દેવા? આજે નહીં છોડીએ એને. હા દીદી. એ ભોળાનાથ, જોજે દીદી, આજે આ આશિકને કેવો પાઠ ભણાવું છું. સાચું કહું છું પ્રભુજી, એ છોકરી નહીં પણ બરફીનો ટુકડો છે, ટુકડો. અને મારા જેવા માણીગર સિવાય એને બીજો કોઈ ચાવી નહીં શકે. અને એ ભોળાનાથ
આજે તો એવા આશીર્વાદ આપો કે એ બરફીનો ટુકડો મને મળી જાય. ઓમ ભગવતે ઓમ હરિ. અરે ભોળાનાથ, કોણે માર્યું કોણે માર્યું? ભગવાને. ભગવાને? અરે ભગવાન, મારી પૂજાનું આ ફળ, મને દંડા માર્યા. ઘોર કર્યો ઘોર કર્યો. વાહ પ્રભુ વાહ, આ જામેલી બરફીના ટુકડાને એના અસલી માણીઘર પાસે તે આટલો જલ્દી મોકલી આપ્યો. એ સાનિયા મિર્ઝા, ઉભી રે. મારું નામ સાનિયા મિર્ઝા નથી. લે આ લેટર. અરે વાહ, આટલો જલ્દી લવ લેટર. એ આ લેટર તારા માટે નથી, તારા ભાઈ માટે છે. મારી બેન તારા મોટા ભાઈને પ્રેમ કરે છે. કઈ બેન? એ જો ત્યાં ઊભી છે. એ તારે આ લેટર તારા મોટા ભાઈને પહોંચાડવાનો છે. જગદીશભાઈ ના હોઈ શકે. હા રામભાઈ હોઈ શકે. ખરેખર તારી બેન મારા મોટા ભાઈને પ્રેમ કરે છે ને? હા હા. તો પછી આ મારા ડાબા હાથનું કામ છે. કેમ? કારણ કે મારો અને જગદીશભાઈનો પ્રેમ કરવાનો અર્થ જરા જુદો છે. એમ? શું વાત કરો છો? નજીક આવ, કાનમાં કહું. અરે અરે, આ બરફીનો ટુકડો ક્યાં ગયો? લઈ લો, તમારા તો ભાગ્ય ઉગડી ગયા મોટા ભાઈ. શું છે? પ્રેમ પત્ર. મોટા ભાઈ લાવું વાંચી દો. અરે જગદીશ, આગળની કથા તું સંભળાવ, હું આવું છું. અને પછી રામચંદ્રજીએ ધીરે ધીરે વન તરફ પ્રયાણ કર્યો. હજી તો રામાયણ વાંચવાની શરૂઆત જ કરી છે અને તે રામચંદ્રજીને વનવાસ મોકલી દીધા, પણ આપણો રામ ક્યાં છે? રામ, જ્યારથી મેં તમને જોયા છે મને લાગે છે મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. હું મારા પ્રેમનો ઇઝહાર કરવા માંગુ છું. હું બગીચામાં તમારી રાહ જોઈશ. તમે મને મળવા આવશો ને રામ? આવશો ને? તમારી જાનકી. હું આવીશ, હું આવીશ જાનકી. જાનકી, હું તને આ કોણ છે? આજે એને એવો પાઠ ભણાવીએ કે છોકરી છેડતી તો શું, છોકરી સામે જોવાનું પણ ભૂલી જાય. ઓકે, આજે બતાવી દઈએ. જાઓ જાઓ છુપાઈ જાઓ. ચાલો. લાગે છે સાલાને પહેલી વાર લવ લેટર મળ્યો છે. કોઈની રાહ જુઓ છો? જી, રાહ તો એની જોવાય ને જેને પ્રેમ કરતા હોઈએ. તમે જેને પ્રેમ કરો છો કે પછી એ પણ તમને પ્રેમ કરે છે? અરે પ્રેમ પત્ર મોકલાવ્યો છે. હા, એટલે તો અહીં આવ્યો છું. એ પણ મને પ્રેમ કરે છે દિલો જાનથી. ક્યારે પ્રેમનો પ્રસાદ ખાધો છે? પ્રેમનો પ્રસાદ? નહીં તો. પ્રેમનો પ્રસાદ મળે તો ખાવ ખરા. લાગે છે રોંગ નંબર થઈ ગયો. હા, હું તો પેટ ભરી ભરીને ખાઉં. તો તમે આંખો બંધ કરીને અહીંયા જ બેસો, હું હમણાં તમને પ્રેમનો પ્રસાદ ખવડાવું છું પેટ ભરીને. ખરેખર? પ્રસાદ આવી ગયો, હું આંખો ખોલું. બસ થોડીક જ વાર પીરસવાની તૈયારી છે. અરે જલ્દી કરો ને,
મટી ગયું. લો, પેલા મારવાનું કે છે અને પછી પોતે જ મલમ લગાડી આપે છે. બધી જ પીડા મટી ગઈ. રામભાઈ, આ શાનો ઈલાજ થઈ રહ્યો છે? આ ઈલાજનું નામ શું છે? અરે આ તો દગડાગ્રાફી કહેવાય. હા, આનાથી બધો દર્દ મટી જાય. શું? રામભાઈ, મને પણ અહીંયા કેડમાં દુખે છે. એનો કોઈ ઈલાજ છે એમની પાસે? એની પાસે તો નથી, મારી પાસે છે. તું તું કહે તો હું કરી દઉં. ક્યાં છે, ક્યાં છે? અહીંયા. અચ્છા અચ્છા, અહીંયા છે ને? અહીંયા. હા, વળી જા, વળી જા. રાજધાની એક્સપ્રેસ ક્યાં જાય છે? ચાલ બેસી જા, છોડી દઉં તને. એ બેસાડવા વાળી, તને એકવાર શાંતિથી સમજાવ્યો તો સમજણ નથી પડતી? ચૂપચાપ અહીંયાથી ચાલ્યો જા, નહીતર એક જ ઉદાંતની પડશે ને તો તારી આ બધી જાશી કે અહીં જ ઉતરી જશે અને હાલત ખરાબ થઈ જશે. અરે હાલત તો તને જોયા પછી આમ પણ પગથી માથા સુધી ખરાબ જ છે. હૈયું દેવાની હા પડે તો અત્યારે જ પકડી લો તારો હાથ. મિસ્ટર, હૈયું અને હાથ મનના માણી ગરને દેવાય, તારા જેવા લોફરને નહીં, સમજ્યો? એ લોફર સમજે કે કઈ પણ, પણ તારું નામ તો કહેતી જા. એનું નામ જાણીને તું શું કરીશ? એના પર તો કોઈ બીજાની નજર છે. હવે આમાં શું થઈ ગયું? સલમાની નજર ઐશ્વર્યા ઉપર હતી તો પણ અભિષેક લઈ ગયો ને. કેટલા અફસોસની વાત છે, જે તારા નામ પર ફિદા છે એનું તું નામ પણ નથી પૂછતો. શું થયું લ્યા? અરે તમે બંને હારે સપના જો એનો મને કઈ વાંધો નથી, પણ તમારા બંનેના પડખામાં હું છું, મારી ચટણી થઈ જાય છે. અરે યાર, સોરી સોરી સોરી, ચલ સુઈ જા. મારે નથી ઊંઘવું તમારી પાસે, હું તો જાઉં છું આગાશી ઉપર. ચાલ ભાઈ, સુઈ જા. કા ધરમદાસ, હવે ક્યારે ગોળ ખવરાવો છો? શાનો ગોળ? તમારી દીકરીના સગપણનો બીજો શાનો? ચિંતા ના કરો, જે દિવસે દીકરીનું સગપણ નક્કી કરીશ ને ત્યારે તમને જ નહીં આખા ગામને ગોળ ખવડાવીશ. લો કરો વાત, દીકરીએ તો નક્કી કરી લીધું.
ને બાપ ને ખબર એ નહીં. ખબરદાર છો મારી દીકરી વિશે ગમે એમ બોલ્યા છો તો. અરે ધર્મદાસ શેઠ, અમે નહીં આખું ગામ બોલે છે. તમારી મોટી દીકરી દેવરાજ મુખીના દીકરા અરે પ્રણયના ફાક ખેલે છે. વિશ્વાસ ના આવતો હોય તો પૂછી જો ઘરે જઈને. પૂછીશ, જરૂર પૂછીશ મારી દીકરીને. જાનકી બાપુજી, તમે દીકરીઓ થઈને મેં તમને તમારી રીતે જીવવાની છૂટ આપી, તમને તમારી પસંદગીને કપડાં પહેરવાની મેં આઝાદી આપી. એનો અર્થ એવો નથી થતો કે તમે મા બાપની ઇજ્જત પર પાણી ફેરવી દો. દીકરી થઈને મારું નાક કપાવતા તને શરમ ના આવી? પણ બાપુજી, થયું છે શું એ તો કહો. શું થયું એમ મને પૂછે છે? કામ આખું વાતો કરે છે કે તું દેવરાજ મુખીના દીકરાને પ્રેમ કરે છે. બાપુજી, ગામ છે તો વાતો તો કરે જ ને, ગામના મોડે કે ગળનું થોડી બંધાય. હા બાપુજી, એવું જ છે તો મોટી બેનની જ્યાં ઈચ્છા હોય ત્યાં એમનું સત્પણ કરાવી આપો ને. ચૂપ બેસો તમે. તમે પણ જાનકીનો જ પક્ષ લો છો. જે દેવરાજ મુખીનું મોડું જોવા નથી માંગતો એને હું મારો વૈવાહિક બનાવું? એ ક્યારેય નહીં બને. અને જાનકી, તું કાન ખોલીને સાંભળી લેજે કે તારા લગ્ન જ્યાં મારી ઈચ્છા છે ને ત્યાં થશે. અને આ મારો નિર્ણય અટલ છે જે કોઈ નહીં બદલી શકે. સાંભળી લીધું ને તમે ત્રણેય? પણ બાપુજી, મારી વાત તો સાંભળો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. દીદી, હવે શું થશે? દીદી, કંઈ જ નહીં થાય. જાનકી ચુગલી પહેરશે તો માત્ર રામના નામની.